લોકોને કયા કારણોસર અત્યારની કોશિશ કરવામાં આવી છે? તારીખ 30/12/2018 ના રોજ મણિનગરની અંદર ભાવનાબેન અમેશભાઈ ઠાકોર પર એક રૂમાલ બાંધી અને હત્યાની કોશિશનો એક બનાવ બનેલો હતો, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટાસ્ક બનાવી, એક ટીમ બનાવી અને આ ગુનો ડિટેક કરેલ છે, જેની અંદર અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના PSI KG ચૌધરી તેમજ ગસુરા સાહેબ તેમજ કૃપેશ પટેલની ટીમે મહેનત કરી અને આ ગુનો ડિટેક કરેલ છે. આ ગુનાની અંદર જોવા જેવી વાત એવી હતી કે એમના પતિ અમિતભાઈ ઠાકોર નાઓએ જ સોપારી આપી અને તેના પત્નીનું મર્ડર કરવાનો પ્રયત્ન કરેલ હતો. એનો અમિતભાઈને પોતાને ઘોડાસરની અંદર TNT સળિયાની દુકાન છે અને ત્યાં કામ કરતો અને ત્યાં ડ્રાઇવિંગનું કામ કરતા સુખા ઉર્ફે સુરેજ પાસે સંપર્કમાં આવતા સુરજને એણે વાત કરેલી કે મારી પત્નીનું આપણે મર્ડર કરવાનું છે. ત્યારે સુરજે દેશરાજ નામની વ્યક્તિ દેશરાજ ગુજર કરી એનો જે ભાઈબંધ હતો એને કામ સોંપેલું અને એડવાન્સમાં 10,000 રૂપિયા આપેલા. આ કામ કરવાનો મૂળ હેતુ એવો હતો કે અમિતને તેના માસીના દીકરા જે છે એની વાઈફ એટલે કે એની ભાભી સાથે દક્ષા સાથે, તેનું નામ દક્ષા છે, દક્ષા સાથે પ્રેમ સંબંધ છેલ્લા 3-3 વર્ષથી થયેલો હતો અને તેમાં ભાવના 8 કિલ રૂપ હતી. એટલે આણે નક્કી કરેલું કે કોઈ પણ હિસાબે ભાવના અને મારી નાખીએ અને જેથી બંને જણા આરામથી મળી શકે. સર, અગાઉ પણ આ લોકોએ અટેમ્પ કરેલું છે, કઈ જગ્યા કરેલું છે અને સફળ કેમ ના થયું? અગાઉ 2 વખત અમિત અને દેશરાજે પ્રયત્ન કરેલા હતા, જેની અંદર 2-3 મહિના પહેલા આ જે બનાવ બન્યો એના 2-3 મહિના પહેલા એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં રાણીપની અંદર કે જે આ દક્ષાનું ઘર આવેલું છે, દક્ષાના ઘરે ભાવનાને બોલાવેલી કોઈ પ્રસંગ ખાતર અને એવું ડિસાઇડ કરેલું કે રોડ ઉપર દક્ષા અને ભાવના બંને સાથે ચાલીને જાય ચાલતા ચાલતા અને દરમિયાન દેશરાજ આવી અને કટારથી એમને ચેન તોડી, સોનાનો ચેન દોરો તોડી અને બાને ગળા ઉપર કટારથી એનું ગળું કાપીને ભાગી જાય, આવું નક્કી કરેલું. પરંતુ ત્યાં માણસોની ખૂબ અવર જવર હોય સોસાયટીમાં, જેથી સક્સેસ ગયેલાની. બીજી વખત એમણે અટેમ્પ્ટ થોડા દિવસ પછી ભાવનાના ઘરે એક પ્રયત્ન કરેલો કે જ્યાં દક્ષા પોતે આવી અને દક્ષા તેની દીકરી અને સાથે ભાવના ચાલતા ચાલતા રોડ ઉપર સાંજના સમયે વોકિંગમાં નીકળેલા, પરંતુ ત્યાં એની દક્ષાની દીકરી હાજર હોય અને આજુબાજુ માણસો હોય તો ત્યારે દેશરાજ આ કામ કરી ન શક્યો. પરંતુ જ્યારે થર્ડ ટાઈમ કે આ લોકો 30/12 ના રોજ નક્કી કરેલું કે મણિનગર 4 રસ્તા ઉપર આવીને આ કરીશું, એટલે 30/4 ના રોજ અમિત એની પત્ની ભાવનાને લઈને પિક્ચર સિમ્બા પિક્ચર જોવા લઈ ગયો, છોકરાઓને એણે ઘરે રાખેલા અને પિક્ચર જોઈ અને પછી 4 રસ્તા ઉપર નક્કી કરેલા મુજબ દેશરાજ સામે ઊભો હતો, બાજુમાં દક્ષા પણ દૂર મોઢે બાંધીને ઊભી હતી અને અમિતે જે કટર જે હતું કટર દક્ષાએ અમિતને અરે દેશરાજને આપ્યું કટર અને દેશરાજ ત્યાં આવ્યો અને અમિત ગાડી પાર્ક કરી અને પીઝા લેવા માટે ત્યાંથી નીકળ્યો. એ દરમિયાન દક્ષાએ ઈશારો કર્યો, અમિતે દક્ષાને ઈશારો કર્યો અને દક્ષાએ દેશરાજને કીધું કે દેશરાજે આવી અને આ પ્રયત્ન કરેલો મારી નાખવાનો અને ત્યારબાદ એને પછી અમિત જ એને હોસ્પિટલ પર લઈ ગયો, પણ અત્યારે એને વધારે ઈજા નહીં થયેલી, પણ જે તે વખતે મણિનગર પોલીસ સ્ટેશનમાં અનડિટેક્ટ 307 દાખલ કરેલી છે. જે અડચણ રૂપ ભાવના થતી હતી, એટલે
એટલે હાલ તો એમને એવું નક્કી કરેલું હતું, એટલે અત્યારે પૂછપરછ અમે કરી રહ્યા છીએ. તો બોલો, વાઘેલા જે છે એમનો દક્ષાનો પતિ, એને ખબર હતી કે આ ભાઈનો આવી રીતે આવી પત્ની સાથે? ના, એમને આ બાબતની કોઈ પણ જાણ નહોતી. ઇવન ભાવનાને પણ આ બાબતની કોઈ જાણ નહોતી. અમે બાતમી તેમજ અમારા સર્વેલન્સ અને